प्रेमिका ने पाममा पत्नी नी हत्या करतो पति। लग्न बाद आडा संबंधों में नड़तर रूप पत्नी नू गळू दबावी हत्या करी लाश खाड़ा में दाटी दीधा की घटना ने 6 महीना बाद नामदार कोर्टना हुकमना आधार तपास करती पोलीसे हत्यारा पति ने पकड़ी आगवी ढबे पूछपरछ करता आरोपीए पोलीसे समक्ष पोताना वटाणा वेरी नाख्या था। त्यारे शुं छे आ समग्र घटना जुओ आ रिपोर्ट में। सावरकुंडला टाउन में 27 एप्रिल रोज एक आखू कुटुंब गुम थई गेलू अने पछी थी एमनी गुम जाण अरजी आवेली। अरजी आधारे एमनी तपास करी 3 बाळको अने सुरेश अने एनी पत्नी शोभा एना बाळको साथे सावरकुंडलाथी जता रहेला, कोई एनो तो मळे नहीं। एटले ए सुरेशना बापा अने आ शोभाना बापाए થઈને એની ચર્ચા કરી અને અરજી આપેલી। ઘણા સમયથી ટાઉન પીઆઈ પણ એમને શોધતા હતા અને એમની ટીમ શોધતી હતી। ગુમ થયા અને વ્યક્તિઓની ઝુંબેશ પોલીસ અધિક્ષક શ્રી ઇમકર સાહેબની સૂચનાથી રાખવામાં આવેલી હતી। છેલ્લા અઠવાડિયા 10 દિવસથી ટાઉન પીઆઈને અમારી બધી ટીમો કામ કરતી હતી। માં હકીકત મળેલ કે આ જે કુટુંબ છે એ ગોંડલ મુકામે મજૂરી કામ કરે છે, જેથી અહીંથી સાવરકુંડલા ટાઉન પીઆઈની ડિસ્ટાફની ટીમ સાથે ત્યાં મોકલવામાં આવ્યા અને એમને કુટુંબને ત્યાંથી મળી આવ્યા। એમને લાવવામાં આવ્યા તો એમની સાથે એક અન્ય સ્ત્રી પણ આરતી નામની મળી આવી અને આ જે મૂળ જે શોભા એમની જે પત્ની કાયદેસરની પત્ની છે હતી એ પણ મળી આવેલ નહીં અને હેબિયસ કોર્પસ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં થયેલી। ગુજરાત હાઈકોર્ટમાં આ 3 બાળકો અને સુરેશને રજૂ કરવામાં આવ્યો। નામદાર હાઈકોર્ટ તરફથી પણ સૂચના આપવામાં આવેલી કે ભાઈ આ શોભા ક્યાં છે। વારંવાર એમની એમના પતિ આ સુરેશની પૂછપરછ કરતા એમને એવું જણાવેલ કે શાકભાજી લેવા ગયેલી સુરતથી અને જતી રહેલ છે, પછી મને મળી જ નથી। એટલે એમને એક જ સવાલ પૂછવામાં આવ્યો કે જો શાકભાજી લેવા માટે ગઈ હોય અને ગુમ થઈ ગયો તો કોઈ પોલીસ સ્ટેશનમાં જાહેરાત કરી હોય તો જણાવો, જેથી એ ભાંગી પડ્યો અને એને પોતે આખી જે સ્ટોરી જે છે, કારણ કે છેલ્લા 5-6 વર્ષથી આ આરતી નામની સ્ત્રી સાથે એમને સંબંધ હતા અને છેલ્લા 3 વર્ષથી તો આ બધા સાથે જ રહેતા હતા। એટલે બંને મહિલાઓ વચ્ચે અને આ જે વચ્ચે છે અંદરોઅંદર ઝઘડા થતા રહેતા હતા। કોનો પતિ છેલ્લી જે એમને માથાકૂટ બોલાચાલી થયેલી બંને પતિને પત્નીઓનું કહેવું હતું કે આ મારો પતિ છે, આ મારો પતિ છે, એ ઝઘડાઓ ચાલુ રહેતા હતા, જેથી આ સુરેશે એને સુરતથી અહીંયા લાવવાનું પ્લાનિંગ કરેલું। સુરતથી અમરેલી થઈ સાવરકુંડલા થઈ લાવી અને પોતાના સુરાપુરા જે છે લોકા ગામની સીમમાં છે એવું જણાવીને રેલવે ટ્રેક ઉપર આશરે 6 કિલોમીટર ચાલી અને ત્યાં ગયેલા અને ત્યાં જૂના સુરાપુરાની દેદી જે છે તે રેલવેના ફાટા ઉપર છે, ત્યાંથી દર્શન કરાવીને કે નવા સુરાપુરાની ડેરી છે એ આપણા આ શેત્રુંજીના ભાઠા વિસ્તારમાં છે તો ત્યાં જઈએ એમ કરી ત્યાં લઈ ગયેલ અને ત્યાં એનું પ્રેમાલાપની અંદર ફોસલાવી અને ખોડામાં સુડાવી અને એને ગળા ટૂંકો રૂમાલથી આપી દીધેલો અને મૃત્યુ સુધી ત્યાં એ બેઠો રહ્યો અને મરી ગયા પછી એમનેમ છોડીને આવતો રહેલો। અને એ સેમ વિસ્તાર છે, એપ્રિલ પછી આ ઉનાળાની સિઝન હોય આમ નિર્જન વિસ્તાર જેવું છે, કોઈ વ્યક્તિઓના ધ્યાનમાં આવેલ નહીં। પશુઓનો પણ વિસ્તાર છે, દીપડાઓનો ભૂતકાળમાં એવા બનાવો બનેલા છે એ વિસ્તારમાં, જેથી બોડી ખાઈ ગયેલી વરસાદની સિઝનમાં ઉતરાઈ ગયેલું અને આ કબૂલાત કરતા સાવરકુંડલા ટાઉન પીઆઈ, રૂરલ પીએસઆઈ, લીલિયા પીએસઆઈની બધાને બોલાવી અને એસપી સાહેબની સૂચના મુજબ બધી કાર્યવાહી કરતા જે માનવ કંકાલ શોધવા માટેની કાર્યવાહી થઈ ખોપરી મળી આવેલ છે અને ખોપરીની અંદર આખા દાંત સાથેની ખોપરી મળી આવેલ છે, બીજા હાડકાઓ પણ મળી આવેલ છે અને ડીએનએ ટેસ્ટ કરાવવાની કાર્યવાહી ચાલી છે। મૂળભૂત જે આ મારવા પાછળનો ઈરાદો આ સ્ત્રી સાથે જે અમને અફેર્સ હોય અને એના કારણે આ ઘર કંકાસમાં થતા હોય જેથી આનો જે મર્ડર કરી દીધેલ છે।